શ્રી વલ્લભાદીશ કી છે, આપણે મોતીના કળા સૌપ્રથમ તાર લઈએ. હવે વ્હાઈટ મોતી લીધા છે, તારની અંદર આપણે એક મેં પહેલાં કરી રાખ્યો છે એટલે 33 મોતી મેં લીધા છે એટલે ગણી લઉં છું. પછી બતાવું છું કે આપને વધારે જોઈતા હોય તો, વધારે લાંબુ કરવું હોય તો વધારે લેવાના. આટલા થઈ ગયા છે. હવે આ રીતે આપણે બંને છેડાને ભેગા કરવાના છે. મોતીના એટલે કળા ચાલે છે તો બધી જ વેરાયટી કળાની આપણે જોઈ લઈએ. અલગ અલગ વધારાનો ભાગ આપણે કટ કરી લઈએ. હવે હું અહીંયા છે ને આ બંને તારને આ રીતે ગોળ વાળી લઉં છું. પહેલાં જ આ રીતે વાળી દીધું અને આ જે છેડો હોય એન્ડ એને દબાઈ દેવાનો કે ઠાકોરજીને વાગે નહીં. હવે આ સાઈડનું, આ સાઈડનું પણ ફિટ લઈ લો. વધારાનું તાર હોય તો કટ કરી કાઢો. હવે આ જે છે આ આવું થઈ જશે. હવે આપણે એને વળ ચડાવી દઈએ. હવે આ થઈ ગયું છે એટલે આપણે એને ગોળ વાળી લેવાનું છે. આમ જો ફિનિશિંગ ના આવે તો આ રીતે કોઈ ગોળ વસ્તુ હોય એના પર વાળી લેવાનું તો એકદમ ગોળાકાર બેસશે. આ અત્યારે નાનું થઈ ગયું છે, થોડું હજુ લાંબુ કરવાનું એટલે કે તાર વધારે લાંબો લેવાનો અને વધારે મોતી લઈને પછી ગોળ વાળવાનું તો લાલનને એકદમ શ્રી હસ્તમાં આવી જશે. તો આ તૈયાર છે આ કળા. પહેલાં સાદા બતાવ્યા હતા, હવે આ મોતીના સાદા જ છે પણ અલગ ટાઈપના છે. શ્રી વલ્લભાદીશ કી જય.